અમદાવાદમાં લવ જેહાદની બે ઘટનાઓથી ખળભળાટ મચી ગયો છે. વિધર્મીએ યશ બનીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. ઈસનપુરમાં સ્કૂલ સમયથી જ હેરાન કરતા તાજીમે યુવતી સાથે ધાકધમકીથી અનેક વખત દુષ્કર્મ આચર્યું. ઈસનપુર પોલીસે બંને ઘટનામાં બંને વિધર્મીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને હું છું કિશન. ગુજરાતમાં ઘણા સમયથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સરકાર લવ જેહાદ સામે અનેક વખત કડક પગલાં લેવાની વાતો કરે છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક જ દિવસમાં બે લવ જેહાદની ઘટનાઓ સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઇલિયાસ નામના વિધર્મી યુવકે યશ નામની ઓળખ આપીને 16 વર્ષની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પોસ્કો સહિતની કલમો લગાડી તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે બીજા કેસમાં ઈસનપુર વિસ્તારમાં વધુ એક વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની સાથે મારઝૂડ કરી હતી. આ મામલે પણ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિધર્મીએ યશ બનીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા એક દુકાનમાં નોકરી કરતી હતી. આ દુકાનમાં સુનિલ અને ઇલિયાસ નામના બે યુવકો માલિક છે, જેમાં ઇલિયાસે યશ નામ જણાવીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અને સગીરાને જ્યારે યુવકનું અસલી નામ ઇલિયાસ હોવાની જાણ થઈ ત્યારે તેને આ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી, જેથી માતાએ ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને સમગ્ર હકીકત જણાવી ઇલિયાસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ જ્યારે આ મામલાની તપાસ કરતી હતી તે દરમિયાન વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી હતી. ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ બીજી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ભોગ બનનાર 16 વર્ષની દીકરીની માતાએ ફરિયાદ આપેલી છે કે તેમની દીકરીને નોકરી પર કપડાની દુકાનમાં નોકરી પર રાખીને પોતાની ખોટી આઈડેન્ટિટી, મૂળ એનું છોકરાનું નામ ઇલિયાસ હોવા છતાં એનું નામ યશ જણાવી અને તેની સાથે તેને નોકરીએ રાખી અને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો રાખેલા હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવેલ છે, જેના આધારે પોલીસે સંબંધિત પોક્સો એક્ટ અને 376 મુજબની ફરિયાદ દાખલ કરેલી છે તથા આરોપીની પોલીસે અત્યારે ધરપકડ કરી આગળનું તપાસ હાથ ધરી. સર, આ બેનો વચ્ચે છેલ્લા કેટલા સમયથી સંબંધ હતા? છેલ્લા 3 મહિનાથી છોકરી ત્યાં કામે જતી હોવાનું ધ્યાન પર આવેલું છે, પરંતુ શારીરિક સંબંધો છેલ્લા 15 દિવસમાં 4-5 વખત રાખેલા હોય તેવું અત્યારની તપાસમાં ધ્યાન પર આવી. લેટેસ્ટ અપડેટ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.